કોરોના મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે। ઠેર ઠેર દિન પ્રતિદિન કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। કોરોના વાયરસ વધુ વકરે નહીં તે માટે તંત્ર દ્વારા ચાર મહાનગરોમાં કર્ફ્યુ પણ લંબાવવામાં આવ્યો છે, પરંતુ કોરોના વાયરસ પૂર્ણ રૂપે સમાપ્ત કરી શકાયો નથી। ત્યારે આજ રોજ સમગ્ર ગુજરાતમાં 1318 કેસ નોંધાયા છે, જેની સામે 1550 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। જો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા નવા કેસોની સંખ્યા વિશે વાત કરવામાં આવે તો અમદાવાદમાં કોરોના વાયરસથી 269 કેસ નોંધાયા છે। અમદાવાદમાં ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 11 કેસ નોંધાયા છે। સુરતમાં કોરોના વાયરસના વધુ 176 કેસ નોંધાયા છે। સુરત ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 36 કેસ નોંધાયા છે। વડોદરામાં કોરોના વાયરસના વધુ 135 કેસ નોંધાયા છે। વડોદરા ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 40 કેસ નોંધાયા છે। રાજકોટમાં કોરોના વાયરસના વધુ 92 કેસ નોંધાયા છે। રાજકોટ ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 43 કેસ નોંધાયા છે। ગાંધીનગરમાં કોરોના વાયરસના વધુ 21 કેસ નોંધાયા છે। ગાંધીનગર ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 36 કેસ નોંધાયા છે। ભાવનગરમાં કોરોના વાયરસના વધુ 19 કેસ નોંધાયા છે। ભાવનગર ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 3 કેસ નોંધાયા છે। જામનગરમાં કોરોના વાયરસના વધુ 32 કેસ નોંધાયા છે। જામનગર ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 8 કેસ નોંધાયા છે। જૂનાગઢમાં કોરોના વાયરસના વધુ 11 કેસ નોંધાયા છે। જૂનાગઢ ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 11 કેસ નોંધાયા છે। અમરેલીમાં કોરોના વાયરસના વધુ 23 કેસ નોંધાયા છે। કચ્છમાં કોરોના વાયરસના વધુ 18 કેસ નોંધાયા છે। મહેસાણામાં કોરોના વાયરસના વધુ 52 કેસ નોંધાયા છે। મોરબીમાં કોરોના વાયરસના વધુ 18 કેસ નોંધાયા છે। સુરેન્દ્રનગરમાં કોરોના વાયરસના વધુ 19 કેસ નોંધાયા છે। ભરૂચમાં કોરોના વાયરસના વધુ 11 કેસ નોંધાયા છે। દાહોદમાં કોરોના વાયરસના વધુ 8 કેસ નોંધાયા છે। પંચમહાલમાં કોરોના વાયરસના વધુ 21 કેસ નોંધાયા છે। પોરબંદરમાં કોરોના વાયરસના વધુ 1 કેસ નોંધાયા છે। બોટાદમાં કોરોના વાયરસના વધુ 6 કેસ નોંધાયા છે। ખેડામાં કોરોના વાયરસના વધુ 28 કેસ નોંધાયા છે। બનાસકાંઠામાં કોરોના વાયરસના વધુ 41 કેસ નોંધાયા છે। આણંદમાં કોરોના વાયરસના વધુ 5 કેસ નોંધાયા છે। નવસારીમાં કોરોના વાયરસના વધુ 2 કેસ નોંધાયા છે। સાબરકાંઠામાં કોરોના વાયરસના વધુ 21 કેસ નોંધાયા છે। પાટણમાં કોરોના વાયરસના વધુ 40 કેસ નોંધાયા છે। ગીર સોમનાથમાં કોરોના વાયરસના વધુ 7 કેસ નોંધાયા છે। મહીસાગરમાં કોરોના વાયરસના વધુ 13 કેસ નોંધાયા છે। નર્મદામાં કોરોના વાયરસના વધુ 17 કેસ નોંધાયા છે। વલસાડમાં કોરોના વાયરસના વધુ 3 કેસ નોંધાયા છે। અરવલ્લીમાં કોરોના વાયરસના વધુ 6 કેસ નોંધાયા છે। છોટાઉદેપુરમાં કોરોના વાયરસના વધુ 4 કેસ નોંધાયા છે। તાપીમાં કોરોના વાયરસના વધુ 5 કેસ નોંધાયા છે। ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના વધુ 1318 કેસ નોંધાયા છે। ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસથી વધુ 13 મોત નોંધાયા છે।